फूलोनी खेती ए सामान्य बाबत छे, परंतु गुजरातना साहसिक खेडूतो विदेशोमां थता फूलोने गुजरातनी धरती पर उगाडवा लाग्या छे। जरबेरानुं चलण तो जोवा मळ्युं छे, परंतु हवे ओर्चिड अने जिप्सोफिला जेवा होलेंडमां थता फूलोनी खेती करीने सफळताना शिखरो सर करी रह्या छे। उच्च शैक्षणिक डिग्रीओ मेळव्या पछी युवा खेडूत पुत्रोए ग्रीनहाउस रक्षित खेतीमां मोटुं साहस कर्युं छे। छेल्લા 12 વર્ષથી વિવિધ વિદેશી ફૂલોની ખેતી કરતા સાહસિક યુવાનોની સફળતાને જોવા ચાલો એમના ગ્રીનહાઉસ ઉપર જ પહોંચી જઈએ। ग्रीनहाउसमां विदेशी फूलोनी खेतीमां आवकना कामणा संजोदना युवानोए जिप्सोफिला फूलोनी खेतीमां करी जमावट। उच्च अभ्यास बाद पुत्रोए नौकरी छोड़ी आधुनिक खेती अपनावी। परंपरागत खेती साथे अत्याधुनिक खेती आवकने दिशा बदली नाखी। जिप्सोफिला विदेशोमांथी एक समय आयात थता फूलोनी गुजरातना खेडूते पोताना खेतर पर लावावीने निकास करी रह्या छे। लग्नना फूल तरीके ओळखाता जिप्सोफिलानी डिमांडनो आम तो इजराइल अने होलेंड मनाय छे। आवा विदेशी फूलोनी खेती हवे गुजरातना खेडूतो करीने उत्तम कमाणी लई रह्या छे। पोताना खेतर पर उत्पादन करवामां सफळ रह्या छे। संजोदना यशवंतभाई प्रजापति वर्ष 2011 ग्रीनहाउसमां आधुनिक ढबे खेतीनी शुरुआत करनारा खेडूते आ वखते एक एकरमां जिप्सोफिला फूलोनी खेती अपनावी छे। आजे तेमना बन्ने पुत्रो एंजीनियरिंग अने आईटी क्षेत्रमां उच्च अभ्यास कर्या बाद खेतीमां जोडाई गया छे। पिता पुत्रनी जोड़ीए एक एकरना त्रण ग्रीनहाउसमां जर्बेरा ओर्चिड अने होलेंडना जिप्सोफिलानी खेती अपनावी रह्या छे। हुं पहेला परंपरागत खेती करतो हतो, परंतु 2012 મને ગ્રીનહાઉસમાં ફૂલની ખેતી કરવાનો વિચાર આવ્યો। તો મેં 2012 પહેલાં ગ્રીનહાઉસમાં મેં જરબેરાના ફૂલની ખેતી કરી અને એમાં મને સફળતા મળતા બીજું મેં ગ્રીનહાઉસ 2015 બનાવ્યું, જેમાં મેં જીપ્સોફિલાની ખેતી કરી અને એમાં મને સફળતા મળતા 2018 ઓર્ચિડના ફૂલની ખેતીની મેં શરૂઆત કરી। હાલમાં મને 3-3 ગ્રીનહાઉસમાં સફળતા મળી છે। ઓફ સીઝનમાં આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે। રક્ષિત ખેતી અર્થાત ગ્રીનહાઉસમાં ખેતી ગુજરાતમાં બહુ જૂજ ખેડૂતો કરી રહ્યા છે। ગ્રીનહાઉસમાં ખેતીનું મેનેજમેન્ટ ખૂબ જ મહત્વનું છે। આવા આધુનિક ગ્રીનહાઉસ બનાવીને વિદેશી ફૂલોની ખેતીથી આવકની દિશા બદલવામાં અંકલેશ્વરના યુવાન ખેડૂતો સફળ થયા છે। કિરણભાઈ અને રિલેશભાઈએ ઉચ્ચ અભ્યાસ બાદ 5 વર્ષ સુધી નોકરી કરી હતી, પરંતુ ખેડૂત પુત્રોએ ખેતીમાં મન હોય આધુનિક ખેતી કરવાનું નક્કી કર્યું। ઇન્ટરનેટના માધ્યમથી ખેતીથી લઈ માર્કેટિંગ સુધીનો અભ્યાસ કર્યો। શરૂઆતમાં એક એકરના ગ્રીનહાઉસમાં જરબેરાની ખેતી કરી, એમાં સફળ થતા ગ્રીનહાઉસની સંખ્યામાં વધારો કર્યો। હાલમાં 3 એકરમાં ગ્રીનહાઉસમાં વિદેશી ફૂલોની ખેતીથી ઉત્તમ કમાણી કરી રહ્યા છે। રિલેશભાઈ પિતાની સાથે જોડાઈને ફૂલોની ખેતી સાથે વેચાણનું પણ ધ્યાન આપે છે। ગુજરાત સરકારની જે સબસિડી યોજના છે એ હેઠળ અમે ગ્રીનહાઉસ બનાવ્યું અને એ ગ્રીનહાઉસમાં અમે જડબેરાના ફૂલની ખેતી કરતા, એમાં અમને સફળતા મળી હતી અને એ ખેતી કર્યા પછી અમે બીજા 2 ગ્રીનહાઉસ બનાવ્યા છે અને તેમાં પણ ઓર્કિડ અને જીપ્સોફિલા બંને ફૂલની ખેતી અમે કરીએ છીએ। હાલમાં અમે જીપ્સોફિલાની ખેતી કરીએ છીએ હમણાં, અને એમાં અમે જો મોટા થાય પછી એનું પેકિંગ કરી ને એમને મોટી મોટી સિટીઓ જેવી કે પૂના છે, બેંગ્લોર છે, ઇન્દોર છે, દિલ્હી, ત્યાં અમે માલ સપ્લાય કરીએ છીએ ત્યાં। જીપ્સોફિલાને લગ્ન ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે। બુકી અને સ્ટેજ સજાવટમાં વિશેષ વપરાતા જીપ્સોફિલાની ગ્રીનહાઉસમાં ટેમ્પરેચર મેન્ટેન કરી ઉત્તમ ખેતી થઈ શકે છે। ગ્રીનહાઉસમાં બેડ ઉપર 2 હાર પ્લાન્ટેશન કરવામાં આવે છે। જીપ્સોફિલાના રોપા ઉપર અન્ય રાજ્યમાંથી મંગાવવામાં આવ્યા હતા। જીપ્સોફિલાનો એક રોપા 40 રૂપિયાના કિંમતે આવ્યો છે। એક એકરમાં ગ્રીનહાઉસમાં કુલ 20,000 જેટલા રોપા આવે છે। છોડ રૂપિયા પછી અઠવાડિયાના અંતરે જરૂરિયાત મુજબના વોટર સોલ્યુબલ ખાતરો આપવા પડે છે। ફૂલોને કે છોડને
ફંગીસાઇડ થી અસર ન થાય તે માટે જરૂરિયાત મુજબ દવાઓના સ્પ્રે કરવા પડે છે. સુબોટે વપરાતા ફૂલમાં ખાતર, પાણી અને ફંગીસાઇડનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે. જીપ્સોફિલા ફૂલમાં વાવેતર કર્યા પછી 3.5 મહિને પ્રથમ કટિંગ આવે છે. વર્ષ દરમિયાન કુલ 3 જેટલા કટિંગ લઈ શકાય છે. જીપ્સોફિલાનું માણસો દ્વારા કટિંગ કરી તેના બંચ તૈયાર કરાય છે. એક એકરના ગ્રીનહાઉસમાંથી જીપ્સોફિલાના કટિંગથી લગભગ 6-7 હજાર બંચ તૈયાર થાય છે. લગ્ન તેમજ તહેવારોની સીઝનમાં ફૂલના એક બંચની 500 રૂપિયા જેટલી ઊંચી કિંમત મળે છે. જો ફૂલોની ડિમાન્ડ ન હોય તો બંચ 60 રૂપિયા કિંમતે પણ વેચવા પડે છે. વર્ષ દરમિયાન જીપ્સોફિલા ફૂલોના બંચમાં એવરેજ 160 રૂપિયા કિંમત મળી રહે છે. એક એકરના ગ્રીનહાઉસમાંથી વર્ષ દરમિયાન 32-35 લાખ રૂપિયા ફૂલોનું વેચાણ મળી રહે છે, જેની સામે વર્ષભરમાં જીપ્સોફિલાની ખેતીમાં 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે. કિરણભાઈ અને નિલેશભાઈના જરબીરા અને ઓર્ચિડની ખેતી તો કરતા જ હતા, તેની સાથે હવે જીપ્સોફિલાનું વાવેતર કરી વધુ એક સાહસ કર્યું છે. આજે તેમના ફૂલોનું મુંબઈ, દિલ્હી, ઇન્દોર, પુણે, કોલકાતા સહિતના શહેરોમાં વેચાણ થઈ રહ્યું છે. મેં ઉચ્ચ અભ્યાસ એન્જિનિયરિંગ અને MBA કર્યું છે. ત્યાર પછી મેં 5 વર્ષ જોબ કરી. જોબની સાથે સાથે પપ્પા પણ ખેતી કરતા હોવાથી અમે પણ સાથે ખેતીમાં જતા ખેતરે, તો એમાં અમને ઇન્ટરેસ્ટ જાગ્યો અને ત્યાર પછી અમે પરંપરાગત ખેતી જે પપ્પા કરતા હતા તે છોડીને અમે આધુનિક ટેકનોલોજીથી થતી ખેતી, ગ્રીનહાઉસ ટેકનોલોજી, એમાં ફૂલોની ખેતી માટે અમે પૂના મહારાષ્ટ્રમાં જઈને અમે એનો સર્વે કર્યો અને માહિતી ભેગી કરી અમે પપ્પા સાથે ગ્રીનહાઉસમાં જરબેરાના ફૂલની પહેલી વાવેતર કર્યું. ત્યાર પછી અમે બીજું ગ્રીનહાઉસ બનાવી ઓર્કિડ, અને ત્યાર પછી ત્રીજું ગ્રીનહાઉસમાં અમે જીપ્સોફિલા ફૂલની વાવેતર કર્યું. જીપ્સોફિલા ફૂલ આખા ગુજરાતમાં અમે સૌ પ્રથમ વાવેતર કર્યું ને આજની તારીખે પણ અમારી પાસે જ ગુજરાતમાં જીપ્સોફિલાના ફૂલ છે, જેની માંગ લગ્ન સિઝન અને તહેવારોના માંગ વધારે રહી છે, અને એનાથી અમને ગ્રીનહાઉસમાં ફૂલોની ખેતી થકી પરંપરાગત ખેતી કરતા અમને સારી એવી આવક થાય છે. ગ્રીનહાઉસમાં આધુનિક ખેતી અપનાવીને પિતા પુત્રની જોડી પોતે તો કમાણી કરી રહી છે, સાથે સાથે 15 જેટલા માણસોને કાયમી રોજી રોટી પૂરી પાડે છે. જીપ્સોફિલામાં કટિંગ કરી સાફ કરવામાં આવે છે, એ પછી બંડલ તૈયાર કરી પ્લાસ્ટિક બેગમાં પેક કરી માંગ મુજબ સપ્લાય કરી કમાણી કરી રહ્યા છે. વર્ષોથી જરબેરા અને ઓર્ચિડની ખેતી સાથે આ વર્ષે સંજીતના કિરણ પ્રજાપતિ અને નિલેશ પ્રજાપતિએ હોલેન્ડ જીપ્સોફિલાનું વાવેતર કરી અન્ય ખેડૂતોમાં આકર્ષણ જમાવ્યું છે. અંકલેશ વર્તી પિન્ટુ મોદી સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.